हे जीव क्या इच्छत हवे, हे इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनारी। महाशक्ति थी मुंझाई ने मोक्ष ने बदने यत्न करे मुमुक्ष, પોતાના દોષ અપક્ષપાત પણ જોવે પછી માર્ગ પ્રાપ્તિ, મોક્ષ ઉતાવે કઈક ઉપશમ આવે પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો ભગવાને કહ્યા છે, આ લોકની અલ્પ પણ સુખે છે, પત્રાંક 204 પરમ વિનયની દૈન્યતાની ઓછાય અને પદાર્થનો, આ ત્રણ કારણોના કારણે મોક્ષો માર્ગ પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટ ભૂમિકામાં જતો, આ લોકની અલ્પ પણ સુખે ઈચ્છા એટલે વૈરાગ્ય તો આવ્યો છે પણ ઉત્કૃષ્ટ સર્વાંગ વૈરાગ્ય નથી, મહાપુરુષોને શું કહે છે સર્વાંગ વૈરાગ્ય, કેવો કારેલાનું શાક ભાવતું ના હોય તો એમાં વૈરાગ્ય રહે, પરવરનું શાક ભાવતું હોય તો આ શક્તિ કરે તો એને સર્વાંગ વૈરાગ્ય નથી, તમને કંઈ ગમતું નથી ભાવતું નથી જોઈતું નથી એટલે વૈરાગ્ય છે, મળતું નથી તો એ વૈરાગ્ય વૈરાગ્ય, નિમિત્ત હોવા છતાં પદાર્થ હોવા છતાં અનુકૂળતા હોવા છતાં તમને એની તુચ્છતા લાગે છે, છતાં તુચ્છતા ગમતું નથી ભાવતું નથી જોઈતું નથી અથવા તો એનો અભાવ છે એટલે વૈરાગ્ય છે એવું નથી, નિર્ધન હોય કે ભિખારી હોય એને તો ઘણી બધી વસ્તુનો અભાવ હોય તો કે નથી વસ્તુનો કે વૈરાગ્ય છે, હમણાં મળશે તો ઘણો રાગ છે, નિમિત્તો પદાર્થો હોવા છતાં એની ઉપેક્ષા, એની શું ઉપેક્ષા, તુચ્છતા, ઘરમાં કોઈ મરણ થાય તો થોડી વાર વૈરાગ્ય આવે સ્મશાન, કોઈ નજીકનું ગુજરી જાય ઘરવાળા કે ઘરવાળી તો થોડો વાર સંસાર ન ગમે એવો ટેમ્પરરી વૈરાગ્ય આવે, પણ સર્વાંગ સર્વકાલીન વૈરાગ્ય આવતો નથી, પાછા બીજા સંજોગો પલટાતા જીવરાગમાં પડી જાય છે કે ચલો કઈ વાંધો નહીં ઘરવાળા નથી છોકરા તો છે, છોકરાના છોકરા તો છે, ઢીકણા તો છે, ફલાણા તો છે, દેર તો છે, દેરાણી તો છે, દેઠાણી તો છે, એમ કરીને આશાએ આશાએ જીવ્યો જાય, શું કરે આશાએ આશાએ, રાગને મારતો નથી રાગને રૂપાંતર કરે છે, એને શું કહેવાય મોહનીયનું રૂપાંતર, રાગને મારતો નથી રાગનીનું રાગનું રૂપાંતર કરે છે, મોહનીય રૂપાંતર કરે એકમાંથી બીજામાં ટ્રાન્સફર કરે, એ વખતે સાવધાન થઈ જાય કે જો ઘરમાં મરણ થાય તો મારું એ મરણ થાય, મારું એ મરણ થાય તો મારે જવાનું થાય તો આમાંથી મારું શું, જે ભોગવાઈ ગયું એ ભોગવાઈ ગયું, નવી ઈચ્છા શું કામ કરે છે, અને ઈચ્છા તો કેટલા વિકલ્પો ઉત્પન્ન કરશે, નવા બંધન ઉત્પન્ન કરશે, શું કરશે વિકલ્પો ઉત્પન્ન કરશે અને નવા બંધન ઉત્પન્ન કરશે, એ વખતે જો જીવને સર્વાંગ વૈરાગ્ય આવે તે સર્વાંગ વૈરાગ્યની સ્થિતિમાં જેટલી આરાધના કરે એની ઊંડી છાપ પડે, જેટલી આરાધના કરે એની છાપ કેવી પડે ઊંડી ઉત્કૃષ્ટ, યોગ વશિષ્ઠમાં દ્રષ્ટાંત આવે છે રામનો, રાત બધી યાત્રા કરીને પાછા આવ્યા અને પછી કઈ ઘરમાં ગમતું નથી, મહેલની કોઈ સામગ્રી
કે દશરથના ઘરની કોઈ અનુકૂળતા એમને ગમતી નથી. ચહેરો કરમાઈ જાય છે. શું થઈ ગયો? ચહેરો કરમાઈ ગયો. ત્યારે દશરથ રાજા મૂંઝાઈ ગયા અને ઋષિને મુનિને વશિષ્ઠને બોલાયા. રામને શું થયું છે જરા તપાસ કરો. કેમ એમનું શરીર સુકાતું જાય છે? કેમ કરમાતા જાય છે? કેમ ઉદાસીન દેખાય છે? કેમ બધા વસ્તુમાં પડતા નથી? પછી વશિષ્ઠ વાત કરે છે રામ સાથે. ત્યારે ખ્યાલ આવે છે કે તો રામનો વૈરાગ્ય છે. શું છે? રામનો વૈરાગ્ય. દશરથને કહે છે કે તમારે ડરવાની જરૂર નથી, એના અંદરમાં વૈરાગ્ય ઉપજ્યો છે એટલે એને કંઈ ગમતું નથી. ઉદાસીનતા રહે છે, નિર્મમતા રહે છે. શું રહે છે? ઉદાસીનતા ને નિર્મમતા. ક્યાંય એને ચેન પડતું નથી. ક્યાંય ચેન ન પડે ને તત્વનો બોધ મળે તો અંદરમાં ચેન પડે. બેનશ્રીબેને લખ્યું છે, તને ક્યાંય ગમતું ન હોય ત્યારે તું આત્મા મગમાં, તને ક્યાંય ગમતું ન હોય ત્યારે તું આત્મામાં ગમાડ. તને ક્યાંય ગમતું ના હોય એટલે વૈરાગ્ય હોય. કંટાળાની વાત નથી, વૈરાગ્યની વાત છે. એને કૃપાળુ એની ભાષામાં નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો. કૃપાળુની ભાષામાં શું? નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો. પછી વશિષ્ઠ ઋષિ એમને બોધ આપે છે તત્વનું, પરમાર્થનું, આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન. સેજે સેજે પરિણમી જાય. જેનું ચિત્ત વૈરાગી છે અને એકાગ્રતા બળવાન હોય, જેનું ચિત્ત વૈરાગી છે, ચિત્તમાંથી ઈચ્છાઓ કલ્પનાઓ નીકળી ગઈ એટલે એકાગ્રતા આવી ગઈ. ચિત્તમાંથી ઈચ્છાઓ કલ્પનાઓ નીકળી ગઈ એટલે શું આવી ગયું? એકાગ્રતા. વૈરાગ્યની ખામી છે એટલે એકાગ્રતા નથી રહેતી સાંભળવામાં, વાંચવામાં, વિચારવામાં. વૈરાગ્ય ઉત્કૃષ્ટ આવે તો જે રૂચે છે એમાં એકાગ્રતા આવે. વૈરાગ્ય એ રુચિ બતાવે છે તત્વની, ધર્મની, અધ્યાત્મની. સંસારનું ગમવાનું બંધ થયું પણ ધર્મનું ગમવાનું તો ચાલુ થયું. વૈરાગ્ય એટલે શું? સંસારનું ગમવાનું બંધ થયું પણ એ ગમો, એ રુચિ ક્યાં પલટાયા? ધર્મમાં, તત્વજ્ઞાનમાં, અધ્યાત્મમાં, આત્મામાં. રુચિ તો રે, શ્રદ્ધા તો રે પણ પલટાઈ ગઈ. ઉલટ ભાઈ મોરે જ્યાં રુચિ હોય ત્યાં એકાગ્રતા હોય. જ્યાં રુચિ હોય ત્યાં શું હોય? એકાગ્રતા, તન્મયતા, તલ્લીનતા. એ વાંચે ને એને છપાઈ જાય. જે જે વાંચે, જે જે સાંભળે શું થઈ જાય? છપાઈ જાય. યાદ રાખવું પડે નહીં. એની રુચિ છે, એની મહત્તા છે, એનું મહાત્મ છે એટલે સેજ યાદ રહી જાય છે. એની રુચિ છે, એનું મહાત્મ છે, એની મહત્તા છે એટલે શું થઈ જાય છે? સેજે છપાઈ જાય છે, યાદ રહી જાય છે. સર્વાંગ વૈરાગ્ય કો કે રુચિ કો, ઉત્કૃષ્ટ બે એક જ વસ્તુ છે. જેની રુચિ પલટાઈ ધનમાંથી જ્ઞાનમાં, સંસારમાંથી સત્પુરુષમાં અને સ્વરૂપમાં, એટલે એને વૈરાગ્ય આવ્યો કહેવાય. શું આવ્યો કહેવાય? વૈરાગ. પછી સંસારના, વિષયના, ભોગના બધા નિમિત્તો એને પ્રાપ્ત થાય તો પણ એકેમાં એને રસ લાગે નહીં, નિરસપણું લાગે. શું લાગે એને? નિરસપણું. પંચેન્દ્રિયના વિષયનું વિરક્તપણું, નિરસપણું, એને વૈરાગ્ય કહેવાય. એક વિષય ન ગમે ને બીજો વિષય ગમે એવું ન હોય. બધા વિષય પ્રત્યે નિરસપણું. શું કહેવાય એને? નિરસપણું. પ્રાપ્ત વિષયમાં પણ અણગમવા પણ, પ્રાપ્ત વિષયમાં પણ અણગમવા પણ, નિરસપણું.
રાજકાજ હોય તો એ નિરસ, છપ્પન ભોગની સામગ્રી હોય તો એ નિરસ. રામને કઈ ઓછા સુખ હશે દશરથના મહેલમાં? ઘણા સુખ વ્યવહારિક રીતે, દુન્યવી રીતે, લૌકિક રીતે રામને કઈ ચેન જ નતું પડતું કે આ મહેલમાં મારે શું રહી કરવાનું, આ મહેલ મને શું સુખ આપે, મારું જ્ઞાન મને સુખ આપે, સુવર્ણનો મહેલ હોય તો મને શું સુખ આપે, અંદરનું જ્ઞાન હોય તો સુખ આપે, ધ્યાન હોય તો સુખ આપે, સમતા હોય તો સુખ આપે, બોધ હોય તો સુખ આપે. જે વ્યવહારમાં કહીએ ને કે સાહેબ ગમે તેટલું હોનાનું મકાન હોય પણ ખાવાનું ના હોય તો, ખાવાનું ના બનાવવાનું હોમાના મહેલમાં નાખો, સાહેબ ખાધા વગર હું કરવાનું, મહેલને ખાવાનું, હોનાને ખાવાનું કે ને? સંસારિક પદાર્થો સુખ આપતા નથી એવો જ્ઞાનીને નિર્ણય છે, મુમુક્ષુને નિર્ણય છે. ધર્મમાં સુખ છે, જ્ઞાનમાં સુખ છે, તત્વમાં સુખ છે, આત્મામાં સુખ છે, બહારમાં કેવા માત્ર સુખ છે, બહારમાં કેવું સુખ છે કેવા માત્ર. રાજાના મહેલ જેવો મકાન હોય પણ મરણના દિવસે રાખે કે કાઢે? અગ્નિ દાહ જ કરે, રાખ થઈ જાય, શું થઈ જાય? એટલે ભગવાન 172માં શરૂઆત કરી કે નિરંતર ચિંતાનો ક્રમ સેવો, પછી સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીધો, ગુણોનું ચિંતન કરવું, લક્ષણોનું ચિંતન કરવું, ચારિત્રનું ચિંતન કરવું, એની મુખાકૃતિનું અવલોકન કરવું, મનમથન કાયાની ચેષ્ટાના રહસ્યો 172માં. ઉદાસીનતા એટલે અંદરનો વૈરાગ્ય આવ્યા વિના ન થાય, ભક્તિ ન થાય, મન ભાગી જાય. જેવું ભક્તિ કરવા બેસે મન ભાગે, જેવો વિચાર કરવા બેસે મન ભાગે, પ્રેમ વૈરાગ્ય નથી, વૈરાગ્ય નથી એટલે એકાગ્રતા નથી, નવી નવી ઈચ્છાઓ. મન એક ઈચ્છા પૂરી કરે એટલે બીજી ઈચ્છા, બીજી ઈચ્છા પૂરી કરે એટલે ત્રીજી ઈચ્છા, ચાલ્યા જ કરે. એક ઈચ્છા પૂરતી થઈ પછી જીવને સંતોષ નથી થઈ જતો, તરત નવી ઈચ્છાનો જન્મ થાય છે. બીજી ઈચ્છા પૂરતી થઈ એટલે તરત ત્રીજી ઈચ્છાનો, એમ ઈચ્છાની પરંપરા ચાલુ રહે છે. અને ઈચ્છાની પરંપરા એને વિકલ્પો, આકુળતા, અસમાધાન, પીડા આપ્યા કરે છે. એનું સમાધાન થઈ જાય, વૈરાગ્યનું સમાધાન છે, વૈરાગ્યનું સમાધાન છે. એટલે ભગવાને કીધું આ લોકની અલ્પ પણ સુખે છા એ ઘડો કરીને ઉત્કૃષ્ટ મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે, તે હોવાના કારણો નિશંકપણે તે સત છે ઉદ્રઢ થયું નથી. વિષયનું સુખ ક્ષણિક છે ને આત્મા ત્રિકાળ છે, સત છે કહેતા આત્માનો ત્રિકાળ હોવા પણ, આત્માનો ત્રિકાળ હોવા પણ વિષય વિનશ્વર છે, ક્ષણિક છે, આત્મા અવિનશ્વર છે, ત્રિકાળ છે. વિષયમાંથી સુખ આવશે ક્ષણિક, આત્મામાંથી સુખ આવશે ત્રિકાળ. વિષયમાં નિમિત્તો જોઈએ, પરાધીનતા હોય, કર્મની અનુકૂળતા જોઈએ, પ્રારબ્ધ પુણ્યની, એને અનુરૂપ સામગ્રી જોઈએ, એને અનુરૂપ નિમિત્ત જોઈએ, કાળ જોઈએ, તો તમને વિષયની પૂર્તિ થાય ને તો ન થાય. આત્મિક સુખમાં કોઈ બાહ્ય નિમિત્ત, બાહ્ય કર્મ જોઈએ? વિષયનો સુખ ખંડિત કીધું છે, બાધા સહિત કીધું છે, પરાધીન કીધું છે, ને કર્મને આધીન, અનુકૂળ કર્મનો જોગ હોય પ્રારબ્ધનો તો જ મળે, નહીં તો ન મળે. કેમ બાધાવાળું કીધું છે? સરસ ભોજન કરવા બેઠો હોય ભાવતું અને ફોન આવ્યો કે તમારા દીકરાને એક્સિડન્ટ થયો છે, પછી ખાવાનું ભાવે
બાધા સહી ખાવાનું ભાવે, ચિત્ત વ્યાકુળ થઈ ગયું, વ્યગ્ર થઈ ગયું, તરત થાળી મૂકીને ઉભો થઈ જાય કે ના થઈ જાય? તરત થાળી મૂકીને ઉભો થઈ ગયો, બાધા આવી ગઈ, સાહેબ મારે જવું પડશે, તાત્કાલિક ફોન આવ્યો છે, દીકરાને એક્સિડન્ટ થયો છે, હોસ્પિટલમાં દાખલ કર્યો છે, આત્મિક સુખમાં કોઈ એક્સિડન્ટ થતો નથી, કોઈ બાધા આવતી નથી, કોઈ કર્મ કે નિમિત્તને આધીન ખંડિત નથી થતું, આત્માનું સુખ ખંડિત નથી થતું, વિષયનું સુખ ખંડિત થઈ જાય છે, પ્રારબ્ધ પૂરું થાય તો બધું પતી જાય, સગા દીધા મેં સાલમના ભીખ માંગતા, પુણ્ય પરવાર્યું તો રાજા રજવાડા એ ગયા કે ન ગયા? રાજા રજવાડા એ ગયા ને એના સાલિયાણા એ ગયા ને બાપનું સુખે ગયું, ગયું કે ન ગયું? ખંડિત થઈ ગયું. કેવું થઈ ગયું? ખંડિત થઈ ગયું. રાજા સાહેબ દરબાર સાહેબ કહેતા હતા પછી કોઈ કે કઈ નહીં, ગયું ઓળખે નહી, ખંડિત. કહેવત છે ને, ઉતર્યો અમલદાર કોળીનો, એક નથી કહેવતો કે મોટો સાહેબ હોય પણ પછી અમલદારી પૂરી થઈ ગઈ પછી કોઈ ઓળખે, કોઈ સલામ મારે ઓફિસમાં, ખંડિત થઈ ગયું. શું થઈ ગયું? એ કહ્યું ખંડિત થઈ ગયું. વિષયનું સુખ, સંસારનું સુખ, ઇન્દ્રિયનું સુખ ખંડિત છે. ગમે તેટલું સુંદર રૂપ હોય પણ આખે દીખતો બંધ થઈ ગયો પછી રૂપ કેવું થઈ ગયું? રૂપ કેવું થઈ ગયું? ખંડિત. સુરદાસ નામ લાગી ગયું. શું લાગી ગયું? સુરદાસ. ખંડિત થઈ ગયા કે ના થઈ જાય? કઈ એક્સિડન્ટ થયો ને એમાં આંખ જતી રહી, હાથ જતો રહ્યો, પગ જતો રહ્યો, કેન્સર થયું ને આટલો ભાગ કાઢી નાખવો પડે, કાઢી નાખે, ગમે જેટલો રૂપાળો હોય આટલો ભાગ કાઢી નાખે, ગ્રુપ થઈ ગયો. કેવો થઈ ગયો? ગ્રુપ થઈ ગયો. ખંડિત કેવું છે? ખંડિત. સંસારનું સુખ, વિષયનું સુખ ખંડિત છે. એટલે ભગવાને કીધું, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ સુરાજીએ ત્યાં. ઉત્કૃષ્ટ માં ઊંચું થવું છે તો આ લોકની સુખેચ્છા કાઢી નાખો. સિદ્ધ લોકમાં પૂર્ણ સુખ છે, સિદ્ધ લોકમાં પૂર્ણ સુખ છે. આ લોકમાં જે પ્રાપ્ત થયું છે એને પ્રારબ્ધ માનીને પૂરું કર. આ લોકમાં જે પ્રાપ્ત થયું છે એને પ્રારબ્ધ માનીને પૂરું કર. નવી નવી અભિલાષા કે નવી નવી ઈચ્છા કે નવી નવી કામનાઓ કરીને દુઃખી ન થાય. ગમે તેટલો સમર્થ હોય કે પુણ્યશાળી હોય તો પણ બધી ઈચ્છાની પૂર્તિ થતી નથી. 10 ઇલેક્શન જીત્યો હોય તો 11મી ઇલેક્શન હારે કે ના હારે? 10 જીત્યો હોય હા સાહેબ એને તો કોઈ હરાવે જ નહીં. 11મું ઇલેક્શન હારે કે નહીં? કેક ના કેક સાહેબ એ આ એરિયામાં તો આવે નહીં તો એને વોટ તો મળશે, પછી ન મળે ત્યારે રાહુલ ગાંધીની જેમ થાય કે ના થાય? થાય કે ના થાય? બને કે ના બને? જોજો બધું બનશે સંસારની રચના. ક્યાં કહ્યું સુખ ખંડિત થઈ ગયું? શું થઈ ગયું? રાજપદવીનું સુખ ખંડિત થઈ ગયું. ખંડિત થતા વાર લાગે? જે ખંડિત થવાનું એની અભિલાષા શું કામ? જે અખંડિત રહેવાનું છે એની અભિલાષા કર. જે ખંડિત થવાનું હોય એની અભિલાષા શું કામ? અખંડિત રહેવાનું હોય એની અભિલાષા કરે, એની એનો મોક્ષનો યત્ન કર. મોક્ષનું સુખ અખંડિત છે, અવિનાશી છે, અવિનશ્વર છે, ત્રિકાળ છે, શાશ્વત છે, નિત્ય છે, ધ્રુવ છે, કર્મને આધીન નથી, પરને આધીન નથી, ખંડિત થતું નથી, નિમિત્તને આધીન નથી, પરાધીન નથી, બાધિત થતું નથી. એવું ને એવું રહે છે.
મોક્ષના સુખની અપેક્ષા એ સંસારનું સુખ કેવું છે? તુચ્છ. કેવું છે? તુચ્છ. એટલે અભિલાષા ના કરો, અપેક્ષાઓ તોડી નાખો. અપેક્ષાઓનો દુઃખ છે, ઈચ્છાઓનો દુઃખ છે. જીવને બધી અનુકૂળતા હોવા છતાં દુઃખી કેમ હોય? અપેક્ષાની ઈચ્છાથી, એનાથી અપેક્ષાઓને ઈચ્છા, અપેક્ષાઓની ઈચ્છાઓ બધાની પૂરી થતી નથી, કોઈની પણ પૂરી થતી. તો પછી ત્યાંથી નિરપેક્ષ થઈ જા. કેવો થઈ જા? નિરપેક્ષ થઈ જા, નિષ્ફળ થઈ જા, નિષ્કામ થઈ જા. હે જીવ ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ. દીકરો ના થતો હોય ત્યારે દીકરાની અભિલાષા કરે, દીકરો થાય ને મોટો થાય ને પરણાવે ને પછી સાંભળે નહીં બાપનું, ત્યારે સુખ આપ્યું દુઃખ આપ્યું વિચાર કરો. સુખ ખંડિત થઈ ગયું, સુખ શું થઈ ગયું? ખંડિત થઈ ગયું. નહોતું ત્યારે અભિલાષા કરી, અભિલાષા પૂરી થવાની આવી ત્યારે ખંડિત થઈ ગયું, શું થઈ ગયું? સંસારની રચના છે. શું છે? એટલે સંસારની રચનાનો, શરીરની રચનાનો, વિષયની રચનાનો, ભોગોની રચનાનો, મનની કલ્પનાનો, મનની ઈચ્છાઓનો વિચાર કરીને મહાપુરુષો વૈરાગ્યને પામ્યા છે. એમને વૈરાગ્ય નથી પામે, જોયું છે જેમ છે. કોનું સુખ ટક્યું? કેટલું સુખ ટક્યું? ખંડિત થતા, બાધિત થતા વાર લાગતો નથી. એટલે મહાપુરુષ વસ્તુ સત સ્વરૂપ છે, નિશંક આત્મામાં જ સુખ છે. નિર્ણય કરી દીધો એટલે પેલું સુખ કોણ કરી દીધું? આત્મામાં જ સુખ છે નિર્ણય કરી દીધો. સંસારી સુખ મળવા છતાં એને કેવું કરી નાખ્યું? ગૌણ. કેવું કરી નાખ્યું? ગૌણ છે છતાં ગૌણતા. મુખ્યતા કોની? સ્વરૂપની. સ્વરૂપ સુખ, સ્વરૂપ સુખથી પરિતૃપ્ત પણ વર્તે છે. જ્ઞાનીને સ્વરૂપ સુખથી કરીને પરિતૃપ્ત પણ વર્તે છે, સ્વરૂપ સુખથી કરીને પરિતૃપ્ત પણ વર્તે છે. એટલે વિષય સુખ પ્રત્યે વિરક્ત દશા વર્તે છે. એટલે વિષય સુખ પ્રત્યે કેવો? ગળ્યું ખાધું હોય એના પર ચા કેવી લાગે? કેવી લાગે? મોક્ષનું સુખ ગળ્યું છે, સંસારનું વિષયનું સુખ એના આગળ કેવું લાગે છે? મહાપુરુષોને ઉત્કૃષ્ટ મોક્ષ થવું છે તો આ તો કરવું જ પડશે. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા કરો. શું લખ્યું ભગવાનની પત્રમાં? સર્વ પ્રકારની અભિલાષાઓની નિવૃત્તિ કર્યા કરો. લખ્યું છે શરૂઆતમાં ભગવાન બનતા સુધી 166 કે 200 કે વાંચો. જેટલી અભિલાષાઓ કે નિવૃત્ત કરવાની, પછી શું? ભોગવી લીધું પછી શું? મેળવી લીધું પછી શું? થઈ ગયું પછી શું? કરી લીધું પછી શું? બની ગયું પછી શું? વિચારવાનું. એટલે મહાપુરુષો કીધું, જે જીવ કે આ ઈચ્છા હવે, એ ઈચ્છા દુઃખ મોહ, જબ ઈચ્છા કા નાશ તો મિટે અનાદિ. એટલે મન માગે ન આપવું જીતેન્દ્રિય થવું. શું કે છે? મન માગે ન આપવું જીતેન્દ્રિય થવું. ઇન્દ્રિયને વશ સુખી કે જીતેન્દ્રિય સુખી? અસંયમી સુખી કે સંયમી સુખી? ભોગી સુખી કે ત્યાગી સુખી? રાગી સુખી કે વિતરાગી સુખી? બોલો. નિર્ણય કરવો પડે, નિર્ણય કરવો પડે જેમ છે એમ જોઈએ. કપાળો જે બધાના હૃદયમાં ઘૂસ્યા છે, ઇન્દ્રના હૃદયમાં, ચક્રવર્તીના હૃદયમાં, દેવના હૃદયમાં, કે ક્યાંય સુખ નથી. જેને સંકિત છે સુખી છે. શું નિર્ણય કરે છે ભગવાનની પાછળ? જેના અંતરમાં સંકિત રૂપી દેવી વસ્તી હતી એ જ સુખમાં હતો. બાકી બધા દુઃખ આવવાના ભયથી ફફડાટતા કે આ પછી દુઃખ આવી ગયું તો, પછી દુઃખ આવી ગયું તો, જેવા ભયથી ફફડાટ હતો. ભલે ઇન્દ્ર હોય, ચક્રવર્તી હોય, દેવ હોય, ગમે તેવો હોય, ઋષિમંત હોય, ભય કરો કે નહીં રેડનો હોય,
ગમે તેટલો શ્રીમંત હોય તો શું ભય હોય કે સાહેબ આ ઇન્કમ ટેક્સની રેડ પડશે, તો ગવર્મેન્ટની કંઈ રેડ પડશે, તો સારો કંઈ જીએસટીમાં પકડાશે, તો આમ થઈ જશે, તો ધંધો ઓછો થઈ જશે, તો એ મંદી આવી જશે, તો આવે કે ના આવે? ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિચે દુપાલાત ભયમ સર્વે વસ્તુ ભયાન્વિતમ વૈરાગ્ય એવ અભયમ. શું લખ્યું છે ભરતુ? ભરતુએ શું કીધું? વૈરાગ્ય એવ અભયમ. આખી બધે ભય છે, શેનું? બદલાઈ જવાનું, પૂરું થઈ જવાનું, જતું રહેવાનું, દુઃખનું. એ તો વૈરાગ્ય ભય છે. બાબુજી કહેતા ઇન્દ્ર બાપડો કોણ? જ્ઞાની હું વિચારે? કોપિનધારી જ્ઞાની હોય લંગોટિયો, હું કે ઇન્દ્ર બાપડો કોણ? મારી આગળ રાખ, મારી આગળ રાખ. રંક ગણે મંદર ધરારે, આવે છે ને, રંક ગણે મંદર ધરારે, ઇન્દ ચંદના વિમલજીના દીઠા રોયન આજ મારા સીધ્યા વાંચિત કાજ. વિમલજીના દીઠા રોયન રંક ગણે મંદર ધરા. એટલે બાબુજી એમ કહેતા ઇન્દ્ર બાપડો કોણ? કોપિનધારી જ્ઞાની એમ વિચારે ઇન્દ્ર બાપડો કોણ? એની કોઈ હિસાબ હિસાબ નથી. અથવા તે પરમાનંદ જ રૂપ છે, એટલે આ જ વસ્તુ તત્વ જ સાચું છે. આ તો બધું ઉધાર સુખ છે. આ બધું કેવું છે? ઉધાર સુખ. શરીર ચાલે ત્યાં સુધી સારું લાગે, શરીર ન ચાલે ત્યાં સુધી કઈ સારું ન લાગે. તબિયત બગડે પછી કઈ ગમે? ઉતા ઉતા ખાવાનું હોય, બાટલા ચડાવવાના હોય, એકી બેકીમાં કે બધી નશો ટોટીઓ લગાવી હોય, શું ગમે એને કહો? એક નાકમાં હોય, એક ગળામાં હોય, એક મળમૂત્રમાં હોય, એમ ચાલે કે ના ચાલે? બધું એને પૂછો કઈ સુખ લાગે છે? બેટા કઈ સુખ નથી, એમાં કઈ સુખ નથી. આખી જિંદગી જોઈ લીધો, કઈ સુખ મળ્યું નહીં. આ બધી જગતની રચનાઓ આપણે નથી જોતા, નથી જોતા બધી, છતાં વિચાર કરતા મંદ બુદ્ધિ અંધ બુદ્ધિ વાળા રહી ગઈ છે. જેમ છે વિચારતા નથી. જો કોઈ આંખે છે, કોઈના હાડકા ભાગ્યા છે, કોઈના પગ ભાગ્યા છે, કોઈને ફ્રેક્ચર થયું છે, કોઈને એક્સિડન્ટ થયું છે, કોઈને કેન્સર થયું છે, કોઈને લકવો થયો છે, કોઈને ડાયાબિટીસ થયું છે. ઘણા ઘણા પેશન્ટોને તો એટલી બધી નળીઓ નાખી હોય ને, બધા પ્રકારની નળીઓ નાખી હોય, ખાલી એક હાડ પિંજર જ હોય જીવતા, શ્વાસ ચાલતો હોય, એટલે શું સુખ આપે ને? વેન્ટિલેટર ઉપર દર્દીને ચડાવી દો તો કઈ સુખ આપે? વેન્ટિલેટર ઉપર હોય કઈ સુખ ના હોય, વેદના પાર હોય, શ્વાસ લેવાતો ના હોય, આર્ટિફિશિયલ બધું હોય, ધબકારા બધા આર્ટિફિશિયલ, ટેમ્પરરી. એટલે મહાપુરુષમાં શરીરની રોગની કર્મની રચનાનો વિચાર કરીને વૈરાગ્યને પામ્યા. જે શરીર રોગને આધીન થવાનું હોય એમાં રાગ શું કામ કરવો? જે શરીરમાં આટલા બધા રોગ આવી શકે એમાં રાગ શું કામ કરવો? એમ વિચાર કરો. નિશંકપણે તે સત છે આત્મસ્વરૂપ, બાકી બધું અસત, કલ્પના છોડીને જવાનું. અથવા તે પરમાનંદ રૂપ જ છે એમ પણ નિશ્ચય નથી. આત્મતત્વ કેવું છે? પરમાનંદ. પેલો વિષયાનંદ, પેલો પરમાનંદ, પેલો વિષયાનંદ. ખંડિત થઈ જવાનો, તૂટી જવાનો. બીડી પીતા 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 રજાઈ ઉપર બીડી પીડી જાય, હળગી જાય, મરી જાય, બને કે ન બને? સુખ આપે ભાઈ? શું કહ્યું? એક બીડી ને સિગરેટ નું સુખ મરણનું કારણ બન્યું. શેનું કારણ બન્યું? મરણ. ઠંડક માટે એસી લગાડી હોય, શોર્ટ સર્કિટ થાય,
ફાયર થાય, ધર્મ જ પડી જાય, મરી જાય, ન જાય, પડી જાય, મરી જાય, એ જ ધર્મ. જે એસી ઠંડક માટે